मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूली पत्राद्याथ जैनो धर्मोस्तु मंगलम। क्वेश्चन है तू के डज एक इंद्रिय जीव ऑल्सो कॉल्ड विकल इंद्रिय जीव। तो एक इंद्रिय जीव हो एमने विकल इंद्रिय जीव नहीं कहवाए, ध्यान रखना। एक इंद्रिय स्थावर मावीस 22 स्थावर एक इंद्रिय जीवो ने 22 स्थावर एक इंद्रिय जीवो ज कहवाशे, विकलेन्द्रिय नहीं कहवाशे। विकलेन्द्रिय में कोण कोण आवे, बेन्द्र तेन्द्र चौरिन्द्र, आ त्रण आवशे बराबर। अपने आ जेनोलॉजी में अपने आपणो पेज नंबर 42 छे ने आपणी बुक में, तो एमां जोवानो पेज नंबर 42 में जुओ अहीं शुं छे, अहीं आपणे शुं जोई रह्या छे। पहेला तो मुक्तना 15 भेदे आपणे लास्ट में लई लेशुं। बीजो अहीं शुं जो संसारी जीवना बे भेद छे स्थावर अने त्रस, बराबर। तो स्थावर माथी आ एटला छे ने अहीं सुधी आटला, आ त्रस 22 स्थावर एक इंद्रिय जीवो छे। पण विकलेन्द्रिय में कोण आवशे, बेन्द्रिय तेन्द्रिय चौरिन्द्र, बस आटला ने विकलेन्द्रिय जीव कहवाये छे, ध्यान राखवानुं। विकलेन्द्रिय में एक इंद्रिय नहीं आवशे, एनो रीजन शुं छे, विकलेन्द्रिय में विकल आ शब्द छे ने, विकल विकल एटले के शुं, ओछू ओछी इंद्रिय जेमना पासे छे एमने विकलेन्द्रिय कहवाशे। एटले जेमना पासे कम्प्लीट इंद्रिओ नथी बट इनकम्प्लीट इंद्रिओ छे, ओछी छे। ओछी एटले शेनाथी ओछी, आ पंचेन्द्रिय छे ए कम्प्लीट छे, परिपूर्ण छे इंद्रिओ थी। एमना पासे पांचे पांच इंद्रिओ छे, पण चौरेन्द्रिय पासे एक ओछी छे कारण के मात्र चार इंद्रिओ छे। ते इंद्रिय पासे त्रण इंद्रिओ छे एटले के बे ओछी इंद्रिओ छे। इंद्रिय पासे बे इंद्रिओ छे, त्रण ओछी छे, एटला माटे एमने विकलेन्द्रिय जीवो कहेवाय छे। पण एक इंद्रिय हवे आपणने लागशे के एक इंद्रिओ पासे पण तो मात्र एक स्थावर 22 स्थावर एक इंद्रिओ छे, आ એમના પાસે કેટલી છે, માત્ર એક સ્પર્શ ઇન્દ્રિય, એક જ ઇન્દ્રિય છે। તો એમના પાસે પણ ચાર ઇન્દ્રિયો ઓછી છે ને, તો એમને વિકલ ઇન્દ્રિય શા માટે નથી કહેવાતું એવું આપણને લાગે। પણ અહીંયા એ સમજવાનું કે એમને જેટલી લીસ્ટ પોસિબલ ઇન્દ્રિયો છે ને, ઓછામાં ઓછી, એ તો હોય જ જીવને, કોઈ પણ એક પણ એવો જીવ સંસારી જીવ એવો નથી કે જેના પાસે ઝીરો ઇન્દ્રિયો હોય, એક પણ ઇન્દ્રિય વગરનો કોઈ જીવ હોય જ નહીં। એટલા માટે એમના પાસે મિનિમમ પોસિબલ ઇન્દ્રિય છે તે કેટલી, એક જ છે। એટલા માટે એમને વિકલેન્દ્રિયમાં નહીં ગણાય, ધ્યાન રાખવાનું, બસ આ રીઝન છે, ધ્યાન રાખવાનું। હા, પછી બીજો એક ક્વેશ્ચન હતું લાસ્ટ કે વેર ડઝ ગર્ભજ અપર્યાપ્ત જીવ કમ ફ્રોમ, વેર ડઝ ગર્ભજ અપર્યાપ્ત જીવ। તો ગર્ભજ અપર્યાપ્તામાં કોણ આવી શકે, એક તો પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભજ અપર્યાપ્તા હોય અને બીજા મનુષ્ય પણ હોય છે, બરાબર। આ બે છે ને, હા અહીંયા જો ગર્ભજ અપર્યાપ્તામાં આટલા હોઈ શકે છે, આટલા આટલા હોઈ શકે છે કે મનુષ્યમાં પણ આવી શકે છે, બરાબર, ધ્યાન રાખવાનું। તો આટલા ગર્ભજ અપર્યાપ્ત જીવ ક્યાંથી આવે, તો હવે એમનો જે પૂર્વભવ હોય છે, બરાબર, પૂર્વભવ સમજો કે કોઈક એક જીવ હતો, સમજો કે કોઈક એક એમ જ એક્ઝામ્પલ, કોઈક એક મંકી હતો, બરાબર, સમજો કે ગર્ભજ મંકી હતો, તો એ મંકીનું જે આયુષ્ય હતું એ કમ્પ્લીટ થઈ ગયું, બરાબર, અને પછી એનું આત્મા શરીર છોડીને ત્યાગીને હવે ટ્રાવેલ કરશે એના ઉત્પત્તિ સ્થાનમાં। તો એનું ઉત્પત્તિ, સમજો કે એને એવા પ્રકારનું આયુષ્ય કરવાનું બંધ કર્યું છે કે હવે નેક્સ્ટ ભવ એને ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય તરીકે એની ઉત્પત્તિ થવાની છે, બરાબર। શું બનશે, ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય, પણ સમજો કે અકર્મ ભૂમિમાં। તો હવે શું થશે કે હવે એનો આત્મા નીકળીને હવે એની જે માતા છે, માતાના ગર્ભ, ગર્ભજ છે ને એટલે માતાના ગર્ભમાં આવશે, બરાબર, આ માતા છે એના ગર્ભમાં એનો આત્મા અહીંયા ટ્રાવેલ કરીને અહીંયાથી શરીર ત્યાગીને, મંકીના શરીરને ત્યાગીને હવે માતાના ગર્ભમાં આવ્યો, એ પણ ક્યાં, સમજો કે અકર્મ ભૂમિના યુગલિક લેડીઝ છે એના ગર્ભમાં, એટલે માતાના ગર્ભમાં એનો આત્મા આવ્યો ટ્રાવેલ કરીને, એનું ઉત્પત્તિ સ્થાન છે, યોનિ છે। પછી હવે શું છે, ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય છે ને, તો હવે કેટલા માત્ર એક અંતર્મુહૂર્તમાં જ એનું પછી પ્રાણ નીકળી જશે, કારણ કે જે સ્વયોગ્ય પર્યાપ્તિ છે એ પૂરી તો કરી નહીં શકશે ને, ગર્ભજ છે એટલે કે ગર્ભમાં આવ્યો પણ અપર્યાપ્તા છે એટલે કે સંપૂર્ણ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી નહીં કરી શકશે, અને એના પહેલા જ એનું મૃત્યુ થઈ જશે ત્યાં જ, એટલે મૃત્યુ થશે એટલે કે જે પણ એને શું બનાવ્યું હશે, આહાર પર્યાપ્તિ પૂરી કરી હશે, શરીર પર્યાપ્તિ પૂરી કરી હશે, પછી
इंद्रिय पर्याप्ति पूरी करी हसे अने आगळ पछी करी नहीं सक्यो होय त्यां जेनुं मृत्यु थई जाय पछी ए जे शरीर बनाव्युं हसे ने आहार शरीर अने इंद्रिय पर्याप्ति तो शरीर वगैरह जे बनाव्युं हसे तो ए ज त्यां ज त्यागी ने एनुं आत्मा पछी निकळी जशे। हवे त्रीजो भव जे जेवुं हसे एनुं आयुष्य कर्म अहींया रहीने जेवुं बांध्युं हसे आटला ज समयमां तो एना हिस एना प्रमाणे नेक्स्ट भव नुं आयुष्य एनुं बंधाई गयुं हसे अहींया ज आटला समयमां एक अंतर मुहूर्त मात्र मां पछी एना प्रमाणे पछी नेक्स्ट भव एनुं थशे जे थशे ते बराबर। तो अहींयाथी आत्मा निकळीने पछी बीजा उत्पत्ति स्थान मां आवी जशे पछी अहींया पण पाछो आहार पर्याप्ति शरीर इंद्रिय पर्याप्ति जेवुं हसे ते पूरी करशे એ ધ્યાન રાખવાનું બરાબર। એટલે આ આપણું ક્લિયર થઈ ગયું। હવે આપણે આગળ વધશું આપણા ટોપિક ઉપર। આપણે આ પાંચ દ્વારોનો સંક્ષેપ એટલે પાંચ દ્વારો સ્ટાર્ટ કર્યા હતા એમાં ફર્સ્ટ શરીરની ઊંચાઈ દ્વાર એટલે કે અવગાહના દ્વાર આપણું કમ્પ્લીટ થઈ ગયું હતું। હવે આગળ નેક્સ્ટ દ્વાર છે આયુષ્ય દ્વાર। તો આયુષ્ય દ્વારમાં શું બતાવે છે જે જીવોના 563 પ્રકારો છે અલગ અલગ એમના આયુષ્ય કેટલા હોય છે તે બતાડે છે। પણ આ યાદ રાખવાનું આ બધું શું છે બધા મેક્સિમમ આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય બતાડેલા છે બરાબર। એટલે કે એનાથી વધારે નહીં હોઈ શકે એનાથી ઓછો હોઈ શકે કેટલું પણ ઓછો એક અંતર મુહૂર્ત સુધી હોઈ શકે એક દિવસ બે દિવસ કેટલાક અમુક કલાક એવું કઈ પણ હોઈ શકે પણ એટલે કે મિનિમમ કેટલું પણ હોઈ શકે પણ મેક્સિમમ આટલું છે આ બધું મેક્સિમ ઉત્કૃષ્ટ છે ઉત્કૃષ્ટ બતાડેલું છે। સિમિલરલી ગોઝ ફોર આ શું જોયું શરીરની ઊંચાઈ આ બધું શું છે બધું ઉત્કૃષ્ટથી બતાડેલું છે બરાબર। એટલે કે ત્રણ હાથથી ઊંચાઈ વાળા ચાર હાથની ઊંચાઈ વાળા જે પણ અહીંયા બતાડેલા છે આ બધું તો આ બધા મેક્સિમમ છે ઊંચાઈઓ એનાથી વધારે નહીં હોઈ શકે એનાથી ઓછી હોઈ શકે છે ધ્યાન રાખવાનું। તો આયુષ્યમાં શું આવે છે કે જે પણ આ સૂક્ષ્મ છે ને સૂક્ષ્મ પૃથ્વી કાય આપકા તેવું કહેવાય આવું કહે અને વનસ્પતિકાયમાં કોણ આવે છે બાદર અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય એટલે કે સૂક્ષ્મ અને બાદર નિગોદ કે અનંતકાય એમાં કોણ નથી લીધેલું અહીંયા પ્રત્યેક વનસ્પતિકાય નથી લીધેલું એ ધ્યાન રાખવાનું। જો અહીંયા છે બાદર પ્રત્યેક વનસ્પતિકાય એટલે કે આ બાદર પ્રત્યેક વનસ્પતિકાય આ એકને છોડીને અને બાકીના જે બાદર પૃથ્વીકાય આપકા તેવું કહેવાવું કાય આ બાદર પ્રકારના છે ને અહીંયા જો અહીંયા બધા બાદર બતાડેલા છે અહીંયા બાદર છે જો તો એમને છોડીને બાકીના શું લેવાના છે આપણને સૂક્ષ્મ પૃથ્વી આપકાય તેવું કાય બાઉ કાય અને સૂક્ષ્મ ને બાદર નિગોદ અને સૂક્ષ્મ અરે સોરી સમૂર્છિમ મનુષ્ય તો એમનું કેટલું હોય છે મેક્સિમમ આયુષ્ય ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત સુધીના આયુષ્ય વાળા એટલે કે બે ઘડીમાં એક સમય ઓછો આટલું એમનું હોય પણ હવે એટલું જ ફિક્સ નહીં હોય કે બે ઘડીમાં એક સમય ઓછો એટલે આટલો આખો જીવશે એવું જરૂરી નથી। અંતર મુહૂર્ત એટલે કે એક રેન્જ છે કેટલી રેન્જ છે બે થી નવ સમય થી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછો આખો આ રેન્જ છે તો આ રેન્જમાં કેટલું પણ હોઈ શકે આયુષ્ય એમનું અલગ અલગ હોઈ શકે એ ધ્યાન રાખવાનું। 256 અવલિકા છે ને તો આ ઓછામાં ઓછો આયુષ્ય હોય કોઈ પણ જીવનું બરાબર અને એક એક અવલિકા કેટલું હોય છે અસંખ્ય સમય જેટલું અસંખ્ય સમયો આવી જાય એ ધ્યાન રાખ આટલું આપણને બસ એકદમ યાદ રાખવાનું છે। એટલે કે જે અંતર મુહૂર્ત છે એક અંતર મુહૂર્ત એમાં જે રેન્જ છે એમાં રેન્જમાં કેટલું પણ આયુષ્ય હોઈ શકે છે ધ્યાન રાખવાનું। પછી આગળ છે ત્રણ અહોરાત્રી ના આયુષ્ય વાળા એટલે કે તેઓ કહે એક અહોરાત્રી કેટલી હોય છે એક અહોરાત્રી એટલે કે 24 hours તો 24 hours એક અહોરાત્રી તો ત્રણ અહોરાત્રી કેટલા હોય 24 મલ્ટીપ્લાય બાય 3 hours મલ્ટીપ્લાય બાય 3 તો કેટલું થાય છે 72 hours થયા ને બરાબર। તો 72 hours જેટલું કેટલું હોય તેવું કાંઈ જીવો એ પણ કયા આ યાદ રાખવાનું બાદર અહીંયા કઈ લખેલું નહીં હોય તો શું આપણને અહીંયા લેવાનું છે બાદર સમજવાનું છે ત્યાં બુકમાં નહીં તો આપ નોટ કરી શકો છો આ બાદર તેવું કાંઈ ની વાત છે। સૂક્ષ્મ તેવું કાંઈ નું કેટલું હોય માત્ર એક અંતર મુહૂર્ત જેટલું આયુષ્ય હોય છે બરાબર। એટલે કે કોઈક સમજો કે આગ લાગેલી હોય ને ક્યાંક સમજો કે જંગલમાં આગ લાગી ગઈ છે અને તો પછી કોઈક એક તેઓ કાય કોઈ એક અગ્નિકાયના જીવની વાત કરશું તો તેઓ મેક્સિમમ જો ઉત્કૃષ્ટ આયુષ્ય એમનું બાંધેલું હોય તો ઉત્કૃષ્ટ 72 hours સુધી એ પર્ટિક્યુલર અગ્નિકાયનો જીવ એ જીવી શકે છે અને પછી એ બુજાઈ જાય
બરાબર, બુજાઈ જાય એટલે કે શું, અહીંયા આગનું તણકલું છે, પછી એનું મૃત્યુ થાય એટલે કે શું, સમજી લે કે આ બુજાઈ ગયું હવે, એટલે કે આ શરીર ત્યાગીને એનું આત્મા નીકળી ગયું પછી, બરાબર. શરીર પણ પછી શું થાય છે, વિલય પામી જાય છે ને એમનું, શરીરના પૂતગલો. અને આ મેક્ઝિમમ છે, એનાથી ઓછા એટલે કે જેમ જોયું કે આટલું છે અસંખ્ય સમય, એટલે કે 256 આવલિકા જેટલું, એટલું મિનિમમ આયુષ્યથી કરીને 72 આર સુધી આ રેન્જમાં આ બાદર તેઉકાઈનો જીવ જીવી શકે છે. પછી આગળ શું છે, તેન્દ્રિય જીવોનું શું છે બતાડેલું છે. નહીં તો આપણે આ બાદર વાઉકાઈ સમજી લઈએ પહેલા. તો બાદર વાઉકાઈ છે એના કેટલા છે, 3000 વર્ષના આયુષ્ય વાળા. તો બાદર વાઉકા એટલે કે શું, જે આપણે ફીલ કરી શકીએ છીએ ને, અને આ બાદર તેઉકા એટલે કે જે જોઈ શકીએ છીએ ને, આપણે બળી શકીએ. આ બાદર એટલે કે શું, યાદ રાખવાનું કે જે પણ પાંચ આપણી પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે, આપણે એમના વર્ણ ગંધ રસ સ્પર્શ બધું આપણે એમની અનુભૂતિ થઈ શકશે, તો એવા જીવોને બાદર કહેવાય. અને આ સૂક્ષ્મ છે, આ સૂક્ષ્મ એટલે કેવા કે અગ્રાહ્ય છે, આપણને કઈ દેખાય નહીં, કઈ કોઈ પણ પ્રકારે ફીલ જ નહીં કરી શકે એવા સૂક્ષ્મ. આ સૂક્ષ્મ પાંચ એવા. અને પ્લસ આ બાદર, બાદર સાધારણ વનસ્પતિ કાયમાં કાંદા બટાટા એ બધા આવશે, એ ધ્યાન રાખવાનું. એટલે કે એનું મીનિંગ વિચારો કે બાદર સાધારણ વનસ્પતિ કાય છે એટલે કે શું, કાંદો બટાટો. સમજો કે આ બટાટો છે, તો બટાટામાં અસંખ્ય શરીરોનું એક સમૂહ છે, અને દર એક શરીરમાં અનંત અનંત આત્મા રહેલા છે. એક એક શરીરમાં કેટલા અનંત આત્મા છે, અને એનું આયુષ્ય અંતર્મુહૂર્ત સુધી છે. એટલે આપણે વિચારી શકીએ કે વિચારવા જેવું છે કે એક શરીરમાં અનંત આત્માઓ, ત્યાં જન્મ મરણ એમનું કન્ટિન્યુઅસલી ચાલુ છે. જન્મ મરણ અહીંયા કન્ટિન્યુઅસલી ચાલુ છે, માત્ર એક અંતર્મુહૂર્તનો આયુષ્ય વાળા છે, વિચારો. બરાબર, તો એવું નથી કે ત્યાં કોઈક આખો બટાટો હવે મરી જશે, એવું નથી. એમાં અનંત આત્માઓનો જન્મ મરણ કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે, ધ્યાન રાખવાનું. કારણ કે એમાં ટોટલ આખા બટાટામાં અનંત ગુણા અનંત આટલા બધા જીવો છે, તો એમાં પાપ કેટલું લાગે, એટલા માટે એમને ટચ જ નહીં કરવાનું. આ બધા જે અનંત કાય છે ને, સાધારણ વનસ્પતિ કાય છે ને, ટચ જ નહીં કરવાનું. નીલ, ફૂગ હોય, કાંદા, બટાટા, લસણ, ગાજર જે પણ છે, બધા 32 અનંત કાયનું ત્યાગ કરવાનું. પછી બાદર અપકાય એટલે કે જે આપણે પાણી આપણે પીએ છીએ, આપણે વી કેન ટચ, વી કેન ટેસ્ટ, જે પણ દેખાય છે, તે 7000 વર્ષના આયુષ્ય વાળા, આટલા મોટા મોટા આયુષ્ય વાળા હોય છે, વિચારો. માત્ર એક પાણીનો, જે એક ડ્રોપલેટમાં અસંખ્ય પાણીના જીવોનો સમૂહ છે, એટલે કે ઘણા બધા શરીરો છે, અને એક શરીરમાં એક જ પાણીનું આત્મા છે, અપકાયનું આત્મા છે. તો તે આપણે જો એને કઈ ઘાત નહીં પહોંચાડી, કઈ નહીં કરી, અને આખો એ જો ઉત્કૃષ્ટ આયુષ્ય જીવે, તો આટલો જીવી શકે છે, 7000 વર્ષનું આયુષ્ય, ધ્યાન રાખવાનું. પછી બાદર પૃથ્વી કાય, તો બાદર પૃથ્વી કાય એટલે કે શું, જે આપણને દેખાય છે માટી, કાચી માટી હોય કે સોલ્ટ હોય ને, નમક ને ઘણા બધા ટાઈપ્સ હોય છે, આ બધું આગળ આવવાનું છે. બરાબર, કે પૃથ્વી કાયના ટાઈપ્સ ને બધું આવશે, એ આપણે એ બધું જોઈ લેશું. તો એનું મેક્ઝિમમ ઉત્કૃષ્ટ આયુષ્ય 22000 યર્સ નું હોય છે. એટલે કે જે માઉન્ટન્સ હોય ને, આપણને લાગે માઉન્ટન્સ ને બધું કેવી રીતે થતું હશે, મોટા મોટા માઉન્ટન્સ હોય, તો એ બધા બાદર પૃથ્વી કાય સચિત હોય છે. તો તે એક શરીરમાં એક આત્મા હોય, અને કેટલું જીવે, જો ઉત્કૃષ્ટ હોય તો 22000 યર્સ સુધી જીવતા હોય ત્યાં જ. પછી આ લઈ લે બાદર પ્રત્યેક વનસ્પતિ કાય, તો બાદર પ્રત્યેક વનસ્પતિ કાય એટલે કે શું, જે એક શરીરમાં એક જીવ છે, જેમ કે ભીંડી છે, પછી ટોમેટો છે, પછી શું છે, દૂધી છે, તો એ બધા કેવા છે, બાદર છે ને, પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે, અને પ્રત્યેક એટલે કે એક શરીરમાં એક જ આત્મા છે, એવા વનસ્પતિ કાયના જીવો, એમનું મેક્ઝિમમ 10000 વર્ષનો આયુષ્ય હોય છે. તો 10000 યર્સ ના આયુષ્ય વાળા આવા જે હોય ને વનસ્પતિ કાયો, તો આપણને એક્ઝામ્પલ માટે ટ્રીઝ હોય ને, કેટલા કેટલા વર્ષો, કેટલા હજારો વર્ષો સુધી જીવતા હોય, જીવી શકે છે, 10000 યર્સ એટલે વિચારો. પછી સાથે સાથે જે જગન્ય આયુષ્ય વાળા દેવતાને નારકી, તો હવે જગન્ય આયુષ્ય એટલે કે આ અહીંયા સ્પેસિફાય કરેલું છે જગન્ય, બાકી બધું ઉત્કૃષ્ટ સમજવાનું, જ્યાં સ્પેસિફાય કરેલું છે તો ત્યાં આપણે સમજવાનું કે અહીંયા જગન્ય એટલે કે મિનિમમ. તો જે મિનિમમ થી મિનિમમ આયુષ્ય વાળા દેવતા હોય ને, ઓછામાં ઓછા આયુષ્ય વાળા, તો તે દેવતા તો એમના કેટલા હોય, 10000 યર્સ હોય. અને નારકી,
जे पहली नारकी होय तो तेमा मिनिमम आयुष्य वाला कोई नारकी ना जीवो नी उत्पत्ति थाय तो ए मिनिमम 10,000 इयर्स एमने त्या पीड़ा भोगवी पड़े छे परमाधामी द्वारा। बराबर आटलो आपने जोयु। हवे आपणे बे इंद्र जीवो जोईए। बे इंद्र जीवो नु केटलू छे 12 इयर्स नु आयुष्य होय छे। बे इंद्र जीव मां कोण आवे? शंख, कोड़ा कोड़ी, अड़सिया एक्सेट्रा, बेक्टेरिया, वायरस તે બધા આવતા હોય છે, તો એમનો 12 યર્સ સુધી આયુષ્ય હોય છે। ભલે આટલા નાનકડા જીવ હોય છતાં પણ એમનો આવું અલગ અલગ તરતમતા વાળું આયુષ્ય હોય છે, પણ મેક્સિમમ આટલું એનાથી વધારે કોઈ પણ ઇન્દ્રિયનું નહીં હોય તે અહીંયા બતાડે છે। પછી તે ઇન્દ્ર જીવોનું કેટલું છે? 49 દિવસના આયુષ્ય વાળા। 49 એટલે 49, તો 49 ડેઝ એમનું મેક્સિમમ હોય, એનાથી વધારે નહીં હોય। તે ઇન્દ્રમાં કોણ આવે? એન્ટ્સ, ધનેડા, બેડબગ્સ એ બધા આવે છે। પછી ચૌર ઇન્દ્રિયનું કેટલું છે? મેક્સિમમ 6 મહિનાનું આયુષ્ય। વીંછી ને ભમરા ભમરી એ બધા આવે। બરાબર આ એકદમ યાદ રાખવાનું છે આપણને, જો ગાથા યાદ હોય ને, જીવ વિચાર આપણું પ્રકરણ છે એની ગાથાઓ આવડતી હોય ને, માત્ર ગાથાને શબ્દાર સાથે કર્યો હોય તો આવી રીતે યાદ રાખવું નહીં પડે। ગાથા યાદ હોય તો શબ્દાર સાથે તો આ બધું ઓન ધ સ્પોટ આવડી જાય આપણને, આ એક્સ્ટ્રા મહેનત નહીં કરવી પડે। પછી હવે આજે પંચેન્દ્રિય તિર્યંચો છે એમના અહીંયા બતાડેલા છે, તો અહીંયા સમોચ્છિમ પ્રકારના જે ભુજ પરિસર્પ છે, એટલે કે ભુજાઓના બળથી પરિસર્પ કરનારા, પરિસર્પ એટલે કે શું? પરિસર્પ એટલે કે ફરનારા, અને એ પણ સમોચ્છિમ છે એટલે કે અસંગની છે, અલ્પ વિકસિત મનવાળા છે, એ ધ્યાન રાખવાનું। તો એવા પણ હોય તો તેઓ એમનું મેક્સિમમ કેટલું છે? 42,000 વર્ષનું આયુષ્ય, 42,000 યર્સ। પછી સમોષિમ ઉર પરિસર્પ એટલે કે જે પેટના કે છાતીના બળથી ચાલનારા ફરનારા એવા અસંગની અલ્પ વિકસિત મનવાળા સમોષિમ જીવો, એ પણ કેવા? પંચેન્દ્ર તિર્યંચો, એમનું કેટલું હોય છે? મેક્સિમમ 53,000 વર્ષના આયુષ્ય વાળા। પછી સમોષિમ ખેચર એટલે કે બર્ડ્સ, જે અસંગની છે, મન વગરના છે, છતાં પણ આકાશમાં ઉડી શકે છે, આપણે જોઈ શકીએ। આ બધા કેવા છે? આ પંચેન્દ્ર તિર્યંચ છે ને, આ બધા છે ને આપણે જોઈ શકીએ એમને આંખોથી, અને નોર્મલ એમની જેટલો હોય ને બોડીની અવગાહના એટલી જ હોય, નોર્મલ જ હોય, એટલે કે આપણને ખ્યાલ નહીં આવે કે આ સમોષિમ છે કે ગર્ભજ છે। આ બર્ડ જે ઉડી રહ્યો છે સમોષિમ છે કે ગર્ભજ છે આપણને ખ્યાલ નહીં આવે, આપણા પાસે જ્ઞાન નહીં હોય ને પ્રગટેલું। તો એમનું જો 72,000 વર્ષનું આયુષ્ય હોય છે મેક્સિમમ। પછી સમોષિમ ચતુષ્પદ એટલે કે ચાર પગવાળું સમોષિમ, જેમ કે ઘોડા, ગાય, ઘેટા, તો એ નોર્મલ ઘોડા, ગાય, ઘેટા જેવા જ દેખાય, પણ અસંગની હોઈ શકે છે। અસંગની એટલે કે સમોષિમ મન વગરના, અલ્પ વિકસિત મનવાળા, 84,000 વર્ષના આયુષ્ય વાળા મેક્સિમમ એમનું આયુષ્ય। પછી હવે આવે છે અહીંયા જલચરનું આવે છે, પણ જલચરમાં બંને સમજી લેવાનું, સમોષિમ અને ગર્ભજ જલચર બંને। તેમનું ક્રોડ પૂર્વ વર્ષના આયુષ્ય વાળા, તો પૂર્વ ક્રોડ આયુષ્ય એટલે કે કેટલું કેટલું લાંબુ આયુષ્ય, તો આટલા લાંબા લાંબા આયુષ્ય સુધી આ જે એક્વાટિક એનિમલ્સ એવા હોય છે, જેમ કે સ્વયંભૂ રમણ સમુદ્ર વગેરેમાં તે ત્યાં એમની ઉત્પત્તિ હોઈ શકે છે, તો આટલા મોટા મોટા આયુષ્ય વાળા ત્યાં જીવતા હોય છે। અને વિચારો એના જ કારણે ત્યાં કેટલા કેટલા પ્રમાણમાં એમના દ્વારા હિંસા થતી હોય છે। બરાબર એના કારણે ઘણા બધા જલચર જીવો નરકમાં એમની ઉત્પત્તિ થાય છે, અને મોસ્ટલી ફિશીઝ માટે તો શું કહ્યું છે કે ફિશીઝ જે હોય ને માછલાઓ, તેઓ સાતમી નરક સુધી એમની ઉત્પત્તિ થઈ શકે છે। વિચારો સ્પેસિફિકલી સાતમી નરક સુધી, એટલા માટે આપણને ધ્યાન રાખવાનું કે આપણને એવા ભાવો નહીં ભાવવાના કે પાણીમાં બહુ મજા આવે ને બધું, એ તો પછી માછલા બની જશું, પછી આટલા મોટા મોટા આયુષ્ય મળી જશે, અને પછી ઘણા બધા પાપ ચીકણા પાપ કર્મનો બંધ કરશું, અને પછી ડાયરેક્ટ સાતમી નરક સુધી ઉત્પત્તિ થઈ શકશે। આ ખાસ આપણને ધ્યાન રાખવા જેવી વાત છે। પછી ગર્ભજની વાત આવે છે, ગર્ભજ પંચેન્દ્ર તિર્યંચમાં ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ, પેટના બલથી ચાલનારા અને ભુજાઓના બલથી ચાલનારા એવા ગર્ભજ એટલે કે કેવા હોય? મનવાળા હોય છે આ ગર્ભમાં ઉત્પત્તિ થનારા, તો એમના પણ ક્રોડ પૂર્વ વર્ષના આયુષ્ય એટલા મેક્સિમમ હોય છે। પછી ગર્ભજ પક્ષીઓ એટલે કે ખેચર, જે મનવાળા છે
गर्भ में उत्पत्ति थनारा एवा छे तो एमना केटला छे पल्लोपम असंख्यात में भागना विषय वाला पल्लोपम एटले के असंख्याता वर्षो नो एक पल्लोपम बने छे तो एनो पण हवे एक पल्लोपम नो आपणे भाग भागला करवाना केटला असंख्य अनकाउंटेबल भागला करवाना तो एटलो होय छे आ एमनो आयुष्य। पछी गर्भज मनुष्य अने गर्भज चतुष्पद नी वात छे अहींया बराबर अहींया काई लखेलू नथी तो समझी लेवानुं के आ समूर्छिम चतुष्पद नथी पण कोण छे त्यानो आप करी शको छो जोईए तो बुकमां के चतुष्पद कया गर्भज चतुष्पद नी अहींया वात छे। आगळ तो एम पण आपणे जोई लीधुं हतुं ने समूर्छिम चतुष्पद अहींया आवी गयुं हतुं तो अहींया काई अहींया समझी लेवानुं के कोण कोनी वात चाले छे गर्भज चतुष्पद एमना मेक्सिमम त्रण पल्लोपम ना आयुष्य होय छे तो त्रण पल्लोपम ना आयुष्य वाला कोण होय छे मनुष्य गर्भज मनुष्य ते होय छे युगलिक ए याद राखवानुं कोण होय छे आ मेक्सिमम युगलिको होय छे बराबर जेनोलॉजी वन ना बुक मां त्यां पाछू रीचेक करी लेवानुं त्यां छे जे कार्ड चक्र नुं जे टेबल छे ने आखो डायग्राम जेमां आपने ख्याल आवी जशे। पछी देवताओं ने नारको नुं उत्कृष्ट आयुष्य केटलुं छे 33 आग्रोपम वर्षों ना आयुष्य वाला देवताओं ने नारको जे सेवंथ नरक मां होय अने जे आ 33 आग्रोपम वाला अनुत्तर पांच अनुत्तर देवी मानो छे ने तो त्यां मेक्सिमम आटला मोटा आयुष्य वाला त्यां देवताओं नी उत्पत्ति थई शके छे तो आपणे आ जोई लीधुं आयुष्य द्वारा। हवे आवे छे स्वकाय स्थिति। स्वकाय स्थिति एटले के शुं અહીંયા ક્વેશ્ચન છે કે આ બધા જીવોના નો આયુષ્ય આટલા મોટા તો અહીં નહીં હોતા નહીં અહીંયા અહીંયા નથી થતા આટલા બધા જે બહાર હોય છે ને હવે હમણાં જ આપણે જોયું ને કે આ કોણ ગર્ભજ મનુષ્ય ત્રણ પલ્લોપમ વાળા અહીંયા તો નથી તે ક્યાં જે સમજો કે અવસરપીણી નું જે છે પહેલો આરો તો પહેલો આરોમાં જે પહેલા અવસરપીણી કાળના ફર્સ્ટ આરામાં અને ઉત્સરપીણી કાળના છઠ્ઠા આરામાં તો ત્યાં જે રહેલા હોય મનુષ્યો અરે એ પણ કયા યુગલિકો એમના આટલા મેક્સિમમ ત્રણ પલ્લોપમ હોય અને બીજા જે અકર્મ ભૂમિ વાળા હોય તો જ્યાં એવા અવસરપીણીના પહેલા આરા જેવું કાળ વર્તતું હોય જેમ કે દેવકુરુ ઉત્તર કુરુક્ષેત્ર છે ને તો ત્યાં પછી આટલા હોઈ શકે છે ત્રણ પલ્લોપમના આયુષ્ય વાળા તો એવી જ રીતે બીજા જે અહીંયા બતાડેલા છે ને આટલા મોટા મોટા તો એ બધા શું સમજવાના હમણાં આપણે આપણે અહીંયા તો નથી એ ધ્યાન રાખવાનું બરાબર આપણે અહીંયા નથી। પછી સ્વકાય સ્થિતિ ત્રીજો દ્વાર છે તો એમાં શું આવે છે સ્વકાય સ્થિતિ એટલે કે શું સ્વ એટલે કે પોતાની અને કાય એટલે કે પોતે જે ભાવમાં રહેલો છે પોતાનું જે ભાવ હમણાં એને મળેલું છે પ્રેઝન્ટ જે પર્યાયમાં રહેલું છે એની સ્થિતિ। સ્થિતિ એટલે કે શું સ્થિતિ એટલે કે જે ભાવ કહી શકાય કે આયુષ્ય કહી શકાય બરાબર સ્થિતિ આ શબ્દ આવે તો સમજી લે શું લેવાનું આપણને મીનિંગ ક્યારે પણ સ્થિતિ આ શબ્દ આવે તો ડ્યુરેશન સમજી લેવાનું ડ્યુરેશન સમજવાનું કે કેટલા પીરિયડ ઓફ ટાઈમ માટે તે છે સ્થિતિ આ નોટ ડાઉન કરી લેવાનું અને સ્વકાય એટલે કે પોતાનું જે હમણાં પ્રેઝન્ટમાં જે ભાવ એને મળ્યું છે પર્ટિક્યુલર આત્માને તો એ સેમ ભાવમાં સ્થિતિ એટલે કે કેટલા પીરિયડ ઓફ ટાઈમ સુધી એ સેમ ભાવ મળતો રહેશે કન્ટિન્યુઅસલી એટલે કે જન્મ મરણ જે પ્રેઝન્ટ ભાવ સમજો કે શું છે દેવ દેવ તરીકે મળ્યું છે તો એનું સ્વકાય શું છે દેવતા ભાવ છે હમણાં આ પર્ટિક્યુલર આત્માનું તો એમાં સ્થિતિ એટલે કે શું કે એમાં જ એનું જન્મ મરણ કેટલા સમય સુધી પીરિયડ ઓફ ટાઈમ સુધી થઈ શકશે તો આ દ્વારનું આ મીનિંગ છે। તો પહેલું શું બતાડે છે દેવતાને નારકો માટે શું આવે છે કે સ્વકાય સ્થિતિ રહિત હોય છે એટલે કે હવે એનું મીનિંગ શું થાય છે કે દેવતાઓ દેવો મરીને પાછા દેવો નથી બનતા ને ક્યારે દેવ મરીને કોણ બની શકે છે ઓનલી ફાઈવ એમના ફાઈવ જગ્યાએ તેમની ઉત્પત્તિ થઈ શકે છે પાંચ જગ્યાએ દેવો મરીને શું શું બની શકે છે દેવ મરીને એક તો મનુષ્ય બની શકે છે પછી તિર્યંચ બની શકે એ પણ કયો પંચેન્દ્રિય તિર્યંચ બની શકશે બરાબર આ બે થયા પછી હજી ત્રણ ત્રણમાં કોણ આવશે કે સ્થાવર પાસ્થાવર એક ઇન્દ્રિયમાંથી પૃથ્વીકાય બની શકશે અપકાય બની શકશે અને વનસ્પતિકાય બરાબર તો આ પાંચ ઠેકાણે એમની ઉત્પત્તિ થઈ શકશે દેવતાનું મરીને
चव्या बाद એમનું ચ્યવન થઈ જાય એના બાદ એમનું આ પાંચ સ્થાને જ ઉત્પત્તિ થઈ શકશે. બરાબર, એટલે કે એનું મીનિંગ શું કે અહીંયા દેવ પાછો મરીને દેવ ક્યાં બને છે? દેવ નથી બનતો ને, એટલા માટે એમને કહેવાય છે કે સ્વકાય સ્થિતિ રહિત છે. એટલે કે સ્વકાય એટલે કે શું? પોતાના પોતાના હમણાં પ્રેઝન્ટમાં એ દેવ છે. સ્વકાય કેવું છે? હમણાં દેવ દેવભાવ છે. તો એ સ્થિતિ કેટલી છે કે દેવ મરીને પાછો દેવ બનશે પછી પાછો દેવ બનશે? તો એ નહીં બની શકશે ને, દેવ મરીને પાછો દેવ નહીં બની શકશે, પણ આ પાંચમાંથી ક્યાંક પણ જશે. એટલા માટે એક સ્વકાય સ્થિતિ રહિત કહેવાશે. સિમિલરલી ગોઝ ફોર નારકીના જીવો. નારકી મરીને નારકીના જીવો નરકમાં ઉત્પત્તિ થાય, પીડા અનુભવે 10,000 to 33 સાગરપમ વર્ષો સુધી, અને પછી મરીને પાછા નરકમાં ક્યારે નહીં જાય. નારકી તરીકે ઉત્પત્તિ નહીં થાય એ ધ્યાન રાખવાનું. નારકી મરીને ક્યારે નારકી નહીં થાય પાછો. એક કોઈક બીજો કોઈક ભાવ કરશે, તિરેંચ નું કે મનુષ્ય નું કઈક ભાવ કરશે અને પાછો નરકમાં જઈ શકશે, પણ કન્ટિન્યુઅસલી સ્વકાય સ્થિતિ. વોટ ડઝ ઇટ મીન? કે મર્યાદ એટલે એક જીવની જે સ્વકાય છે, પોતાનું જે ભાવ મળેલું છે તે સેમ માં પાછો ફરીથી કેટલા વખત સુધી સેમ ટુ સેમ ભાવ કરી શકશે, કેટલા સ્થિતિ એટલે કે કેટલા ડ્યુરેશન સુધી કરી શકશે, તે મીનિંગ છે. એટલા માટે નારકીનો જીવ મરીને પાછો નારકી નહીં ક્યારે નહીં બને, પણ બીજો કોઈ ભાવ કરશે. સમજો કે પંચેન્દ્રિય તિરંજ નું ભાવ કર્યું, પંચેન્દ્રિય તિરંજ નું ભાવ કર્યું, ત્યાં ઘણા પાપો કર્યા, તો પછી પાછો નરકમાં જઈ શકશે, પણ કન્ટિન્યુઅસલી નારકી મરીને નારકી નહીં બને. એટલા માટે શું કહે છે કે સ્વકાય સ્થિતિ રહિત છે. પછી કોણ આવે છે? પંચેન્દ્રિય તિરંજ અને મનુષ્યો. એમાં શું આવે છે કે 7-8 ભાવની સ્વકાય સ્થિતિ વાળા છે. એટલે કે મનુષ્ય મૃત્યુ પામીને પાછો મનુષ્ય કેટલી વખત સુધી બની શકશે? 7-8 ભાવ સુધી કન્ટિન્યુઅસલી બની શકશે. એના બાદ કમ્પલસરીલી એને બીજો કોઈક ભાવ કરવું જ પડશે. મનુષ્ય છોડીને બીજો કોઈ ભાવ કરશે. અને આ પણ કઈ કમ્પલસરી નથી, આ પણ શું આવે છે, મેક્સિમમ છે. આ બેસ્ટ પોસિબલ સરકમસ્ટેન્સ છે. બરાબર, તે બતાડે છે. અહીંયા કઈ કમ્પલસરી નથી કે આપણે પણ હમણાં મનુષ્ય છીએ તો મરીને પાછા 7-8 ભાવ બધા આપણે બધા જ આ કરશું, 7-8 ભાવ સુધી મનુષ્ય ભાવ કરશું જ. આ રૂલ નથી, કમ્પલસરી નથી. હમણાં મરીને આપણે બીજા ભાવમાં આપણે તિરંજ પણ બની શકશું, પછી નરકમાં પણ જઈ શકશું, પાછો મનુષ્ય બનીને પાછો નરકમાં જઈ શકશું. એટલે એવી રીતે છે. એટલે કે મિનિમમ એક ભાવ પણ મનુષ્ય નો ભાવ મળે પછી બીજા કોઈ ભાવ મળી શકે, એ છે. બરાબર, કે આ મેક્સિમમ બેસ્ટ પોસિબિલિટીઝ બતાડેલું છે. ઉત્કૃષ્ટ થી આપણે કન્ટિન્યુઅસલી જો કરી શકીએ તો 7-8 ભાવ મનુષ્ય મરીને મનુષ્ય મરીને મનુષ્ય મરીને આવી રીતે યુગલિક કે મનુષ્ય આવી રીતે બની શકે. પંચેન્દ્રિય તિરંજ માટે પણ આ સેમ છે. માત્ર 7-8 ભાવ આટલા કન્ટિન્યુઅસલી પંચેન્દ્રિય તિરંજ પણ મળે પછી અવશ્ય એ પછી બીજો કંઈક બને એના કર્મના અનુસારે. પછી સંખ્યાત વર્ષના સ્વકાય સ્થિતિ વાળા કોણ છે? બિન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્ર. એટલે કે વિકલેન્દ્ર યાદ રાખી લેવાનું. આ એક શબ્દ યાદ રાખી લેવાનું અહીંયા. શું કે વિકલેન્દ્રિયો માટે શું છે કે સંખ્યાત એટલે કે સંખ્યાતા એટલે કે શું? કાઉન્ટેબલ, આપણે ગણી શકીએ, એક નંબર આપણે બતાડી શકીએ કે સો એન્ડ સો એક ડેશ 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 એક પર્ટિક્યુલર નંબર ઓફ યર્સ, એને કહેવાય સંખ્યાતા. પર્ટિક્યુલર નંબર ઓફ યર્સ ની સ્વકાય સ્થિતિ વાળા. એટલે કે બે ઇન્દ્રિય મરીને પાછો બે ઇન્દ્રિય બન્યો, પાછો બે ઇન્દ્રિય બે ઇન્દ્રિય બે ઇન્દ્રિય આવી રીતે બન્યો. અને તે ઇન્દ્રિયનું પણ સેમ કે સંખ્યાતા વર્ષ સુધી તે ઇન્દ્રિય મરીને તે ઇન્દ્રિય તે ઇન્દ્રિય તે ઇન્દ્રિય બન્યો. ચૌરિન્દ્રિય માટે પણ સેમ આવી રીતે. આ મેક્સિમમ પોસિબિલિટી છે, એનાથી ઓછો થઈ શકે એ ધ્યાન રાખવાનું. બરાબર, પછી બીજું છે આગળ કે પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવકાય ને પ્રત્યેક વનસ્પતિ કાય નું વાત છે. અહીંયા સાધારણ નું નથી, અહીંયા સાધારણ ને અહીંયા રાખેલું નથી, ધ્યાન રાખવાનું બસ. અને બીજું અહીંયા સ્પેસિફાઈડ નથી ને કે સૂક્ષ્મ કે બાદર ની વાત ચાલે છે, તો અહીંયા પછી એમાં નહીં જવાનું. બરાબર, તો પૃથ્વી કાય અપકાય તેવું કાય ને વાવકાય, તો એમાં શું સમજવાનું? સૂક્ષ્મ ને બાદર બને સમજી લેવાના. બરાબર, પૃથ્વી કાય અપકાય તેવું કાય વાવકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય, તો એમની કેટલી છે? અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધીની સ્વકાય સ્થિતિ છે. એક ઉત્સર્પિણી પ્લસ વન અવસર્પિણી ઇઝ ઇક્વલ્સ ટુ એક કાળચક્ર. બરાબર, એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી મળીને શું બને છે? એક
काल चक्र बने छे ने, एक काल चक्र बने छे, एटले के शुं एम पण कही शकाय के असंख्य काल चक्रो सुधी बराबर अथवा तो असंख्य उत्सर्पिणी सुधी अवसर्पिणी सुधी तेओ असंख्य एटले के अनकाउंटेबल तेओ पृथ्वी काय मळीने पृथ्वी काय बने पृथ्वी काय एटले पाछु पृथ्वी काय पृथ्वी काय पृथ्वी काय एवी रीते अनंत सॉरी असंख्य काल चक्रो सुधी ते एवुं ज भव एमने प्राप्त थई शके छे। सेम फॉर पाणी अग्नि हवा એમના માટે ને પ્રત્યેક વનસ્પતિ કા માટે ધ્યાન રાખવાનું, એટલા માટે તો કહેવાય છે કે આ તે ઇન્દ્રિય અરે સોરી આ તિર્યંચ નું જે ગતિ છે ને એટલા માટે એમને કહેલું છે કે બી ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી હોય છે। એટલે એક વખત એમાં ગયા ને પૃથ્વી કાયમાં આપણે જીવ બની ગયા, સમજો કે દેવતાઓનું એવું જ હોય ને, આપણે જોઈએ કે પાંચ સ્થાન હોય છે દેવતાનું, એક વખત દેવતા મૃત્યુ પામીને પૃથ્વી કાયમાં ગયો કે કાયમાં ગયો તો પછી વિચારી લેવાનું કેટલા અસંખ્ય કાળ ચક્રો સુધી, પછી ત્યાં જન્મ મરણ કરતા રહેવાનું, ત્યાં બધી પીડાઓ ભોગવવાની। એટલા માટે દેવભાવ છે ને એમ લાગે કે અરે સ્વર્ગમાં મળ્યું છે જન્મ, પણ દેવ મરીને પછી આગળ શું થાય છે દેવપણામાં, જો ત્યાં જ આપણે નાટકમાં કે જ્યાં તે જે બ્યુટી હોય છે ને સ્વર્ગ લોકની જે બ્યુટી હોય છે એમાં આપણે આસક્ત બની ગયા તો પછી પૃથ્વી કાય આપકાય કે વનસ્પતિ કાય તો એમાં પછી ઉત્પત્તિ થઈ જાય તો પછી વિચારી લેવાનું કે આગળ દેવગતિ પણ શું આપે છે, આગળ શેનું આલંબન બને છે આ દેવભાવ, આવા તિરંજ ગતિનું। તો દેવભાવને સુખની ગતિ કેવી રીતે કહી શકાય, નહીં કહી શકાય ને, કે કેમ કેવી રીતે કહી શકાય જો આગળ પછી દુર્ગતિનું જ કારણરૂપ બને છે, પણ કેવી ભયંકર આટલા અસંખ્ય કાળ ચક્રો સુધી જન્મ મરણનું દુઃખ। આપણે પણ જોઈએ ને કે પૃથ્વી કાપકા એનું આયુષ્ય કેટલા છે, બાદર પૃથ્વી કાપકા ને તેઓ કા એમના એમના આયુષ્ય કેટલા મોટા 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 છે, પ્રત્યેક વનસ્પતિ કા કેટલા મોટા આયુષ્ય છે બરાબર, કેટલા કેટલા આયુષ્ય છે મોટા, તો પછી એમાં જ અસંખ્ય આટલા સુધી એમાં જ પછી આપણને શું બનવું, સબ બધું કષ્ટો સહન કરવા પડે, અકામ નિર્જરા પછી ત્યાં રહેવાનું, એમાં જબરદસ્તી પરાણે દુઃખો સહન કરવા પડે। અને જો સૂક્ષ્મ પૃથ્વી આપકા એમાં ગયા તો એમનું આયુષ્ય કેટલું નાનું, અંતર્મુહૂર્ત જેટલું છે, એટલે જન્મ મરણના દુઃખો ભોગવવા ભોગવતા રહેવાનું। એટલા માટે દેવગતિ બહુ ડેન્જરસ ગતિ જ કહેવાય। એમાં હમણાં જ આપણે મનુષ્ય ભાવમાં પણ આપણે ટીવી ને આપણે મોબાઈલમાં સિરીઝના એમાં બેસીએ તો કલાકો કલાકો આપણે એમાં જ ખોવાઈ જઈએ ને, હમણાં જ આપણે આસક્ત બની જઈએ તો દેવભાવમાં તો કેટલું બધું પૂતગલો બ્યુટીફુલ પૂતગલો હોય, એકદમ આકર્ષક ને એકદમ અટ્રેક્ટિવ હોય છે, ત્યાં તો સ્વર્ગ કેવું હોય, તો તેમાં જ આપણે ખોવાઈ ગયા પછી આ દેવભાવ એ પછી દુર્ગતિનું કારણ બને। એટલા માટે દેવભાવમાં ન જ જવાય તો એ સારું, એટલે કે એની ઈચ્છા નહીં રાખવાની, મેઇન આ છે કે ઈચ્છા ક્યારેય દેવગતિની નહીં રાખવાની, ઈચ્છા રાખશું તો પાપાનું બંધી પુણ્ય એવા બંધાશે કે પછી શું થશે કે દેવભાવ તો મળી ગયું પણ પાપનો અનુબંધ કરાવશે, આગળ પાપનો અનુબંધ કરાવશે ત્યાં એ ભાવમાં, અને પછી આવી દુર્ગતિઓ આપી દેશે બરાબર। એટલે ધ્યાન રાખવાનું છે। પછી સાધારણ વનસ્પતિ કાય એટલે કે શું, સાધારણ વનસ્પતિ કાય આવ્યું એટલે કે આ શબ્દનું મીનિંગ યાદ રાખવાનું કે નિગોદ ની વાત છે કે અનંત કાય, આ એના સિનોનિમ્સ છે, આ એકદમ યાદ રાખશો તો ક્યારે ગડબડ નહીં થશે લાઈફમાં। સાધારણ વનસ્પતિ કાય મીન્સ નિગોદ ઓર અનંત કાય એટલે કે એક શરીરમાં અનંતા જીવો, એમનું સ્વકાય સ્થિતિ કેટલી છે, અનંત ઉત્સર્પિણી અવસર્પિણી, એટલે અહીંયા વિચારો એક ઉત્સર્પિણી અવસર્પિણી ઇઝ ઇક્વલ્સ ટુ એક કાલચક્ર બરાબર, એક કાલચક્ર તો અનંત કાલચક્રો સુધી વિચારો, અનંત કાલચક્ર સુધી નિગોદના જીવો કે અનંતકાયના જીવો તેમાં જ રહે છે, રહી શકે છે। એટલે કે એક બટાટામાં અહીંયા સૂક્ષ્મ કે બાદર સ્પેસિફાઈડ નથી, એટલે બંનેનું સમજી લેવાનું કે સૂક્ષ્મ એન્ડ બાદર, નિગોદ કે સાધારણ વનસ્પતિ કાય કે અનંતકાય, એમની સ્વકાય સ્થિતિ અનંતા કાલ ચક્રો સુધી, એટલે કે એમાં જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ અનંતા વિચારો, અનંતા એટલે કે એન્ડલેસ ઇન્ફાઇનાઇટ, કોઈ અંત નથી। એટલા માટે આપણી જો આસક્તિ હશે ને કાંદા બટાટાના વડાપાઓ હોય ને, વડાપાઓમાં શું હોય, આ હોય બટાટા હોય કાંદાના ભજીયા હોય કે દરેક વસ્તુ સાથે કાંદો તો જોઈએ જોઈએ, એનું ટેસ્ટ ઉપર આપણને જો આસક્તિ ને રાગ ભાવ રહેલું હશે ને તો જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, આ એક રૂલ છે બરાબર। અને એ જ સમયમાં આપણું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું તો પછી નેક્સ્ટ ભાવમાં પછી પોતાને જ કાંદા બટાટામાં એટલે કે સૂક્ષ્મ
કે બાદરની ગોદમાં આપણને ભવ મળી જશે એક વખત ગયા એમાં, તો પછી સમજી લેવાનું કે શું થશે, અનંતકાળ સુધી ત્યાં ભટકી રહે, આપણે ભટકી શકશું અનંતકાળ ચક્ર સુધી, અને આપણા જે સ્વજનો હશે ને એ ક્યાંક ના ક્યાંક પહોંચી જશે ત્યાર સુધી, તો જે ધર્મિષ્ઠ સ્વજનો હશે ને પરિવાર વાળા, થોડાક વર્ષોમાં પછી એમનો મોક્ષ ને ક્યાંક ને ક્યાંક પહોંચી જશે, અને આપણે તો અહીંયા ભટકતા રહેશું અનંતકાળ ચક્રો સુધી. વિચારી લેવાનું, આપણને જો આવું જોઈતું ન હોય તો કાંદા બટાટા ને જે હોય ને આ નિગોદ એટલે કે અનંતકાય, 32 અનંતકાય નો સર્વથા ત્યાગ કરવું જરૂરી છે. આસક્તિ હશે તો ઉત્પત્તિ થઈ જ જશે એમાં, અને કેટલા સમય સુધી આપણે જોઈ લીધું. હવે પ્રાણ ની વાત આવે છે, તો હવે આ ચોથો દ્વાર છે પ્રાણ દ્વાર, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ દ્વાર છે. તો એ પ્રાણ નું આપણે કેવી રીતે, હમણાં પ્રાણ ને હમણાં આપણે નહીં સમજીશું, પેલા તો આપણે અને યોની નું પ્રમાણ એ આપણે આગળ લેશું. પેલા તો આપણે શું લેશું, આ જીવોની વાત આપણે લઈ લેશું. સ્થાવર એકેન્દ્ર જીવો આપણે અહીંયા લઈ લેશું, બધાનું કેવા કેવા સ્વરૂપો છે આ સમજી લેશું, બરાબર. આ બધા ભેદો પેલા સમજી લેશું, ત્રસ જીવ અને બધું આવી જશે, પછી અહીંયા આગળ આપશે આવશે આપને, બરાબર. આજો આગળ આવશે, અહીંયા એન્ડમાં આવશે. આજો પર્યાપ્તિ આ સમજી લેશું, પછી પ્રાણ સમજાશે. તો પ્રાણ આપણે અહીંયા સમજીશું, બરાબર. એટલે કે થોડુંક આગળ એના માટે આપણે વેઇટ કરવાનું છે. ફોર્થ એન્ડ ફિફ્થ દ્વાર આપણે પછી લઈ લેશું. હવે આપણે પેલા આ જીવોનું સ્વરૂપ જ સમજી લઈએ પેલા પ્રોપરલી. તો હવે આપણે અહીંયા આ પહેલા સમજી લેશું કે સ્થાવર જીવ એટલે કે એકેન્દ્ર જીવો, જે આપણે કેટલા કીધા, ટોટલ 22 સ્થાવર એકેન્દ્રિયો હોય છે, કે જે પોતાની ઈચ્છાથી ગમનાગમન નહીં કરી શકે, પરાણે બધું જબરદસ્તીથી કષ્ટો ને બધું સહન કરવા જ પડે એવા એકેન્દ્ર એટલે કે એક ઇન્દ્રિય એટલે કે સ્પર્શનેન્દ્રિય વાળા જીવો, જે 8 પ્રકારના સ્પર્શોની અનુભૂતિ કરી શકે માત્ર, બીજું કોઈ કરી નહીં શકે. તો પહેલું છે પૃથ્વીકાય જીવો. તો એમાં પૃથ્વીકાય જીવો ના આપણે સમજી લઈએ કે અહીંયા શું બતાડ્યું છે, સ્ફટિક. તો અહીંયા શું છે, સ્ફટિક એટલે આ પૃથ્વીકાય જીવો છે, એમને આવું પ્રકારનું શરીર મળ્યું છે. વિચારો, એની અંદર એક શરીરમાં એક આત્મા હોય, પણ આપણને જે સ્ફટિક આવું રત્ન દેખાય છે ને, તે આખો એક મોટો શરીર નથી, આખો એક મોટા શરીરમાં એક આત્મા એવું નથી. શું છે, અસંખ્યાતા શરીરો, પૃથ્વીકાયના અસંખ્ય સ્ફટિક ના શરીરો એવા એવી રીતે ભેગા થાય, એક ગ્રુપ બને, અને પછી એક આપણને સ્ફટિક આટલું મોટું રત્ન દેખાય છે, આટલું સ્ટોન દેખાય. એ પણ અહીંયા પણ એ લોકો શું કાર્વિંગ ને બધું કર્યું છે ને, સ્કલ્પ્ટિંગ જે પણ કહેવાય, અને આવા શેપ્સ બનાવ્યા છે. પણ જે એક જે પથ્થર જે ઓરિજિનલી નેચરલી મળે છે ને પથ્થર આખો સ્ફટિક નું, તો એ કેવું હોય છે, આખા એક શરીર નથી, પણ અસંખ્ય શરીરનો એક ગ્રુપ છે. અસંખ્ય સ્ફટિક રૂપી પૃથ્વીકાય જીવોનું શરીરોનું એક ગ્રુપ છે, અને એક શરીરમાં એક આત્મા છે, એ ધ્યાન રાખવાનું. અને અસંખ્ય શરીરો જ્યારે એનો ગ્રુપ બને છે ત્યારે આપણને આંખોથી એક દેખાય છે કે ચલો હા આ સ્ફટિક છે, બરાબર. પણ આ શું છે, બાદર પૃથ્વીકાય છે. ભલે બાદર છે છતાં પણ એક જ હોય ને સ્ફટિકનું એક જ શરીર, તો એ નહીં દેખાય. કારણ કે બાદર જીવો, બાદર પૃથ્વીકાયનું શરીરનું સાઇઝ પણ નાનું હોય છે, એક નહીં દેખાય. અસંખ્યાનું ગ્રુપ બને ને ત્યારે દેખાય છે. પછી શું છે આગળ સ્ફટિક, પછી મણી છે, તો મણી પણ આવું દેખાય, આવું આવું છે. વર્ણ ગંધ રસ સ્પર્શ એવા અલગ અલગ છે પૃથ્વીકા જીવોનું. પછી મણી, હા મણીમાં શું આવે છે, સૂર્યકાંત મણી ને ચંદ્રકાંત મણી એવા એવા હોય છે, ચંદ્રકાંત મણી, મૂનસ્ટોન એવા હોય છે. પછી કોણ આવશે, રત્નો આવે છે, તો રત્નો પણ એવા અલગ અલગ આપણે જોયું હશે ને, જેમ સ્ટોન્સ કેટલાક બધા પહેરતા હોય છે, રિંગ્સ રિંગ્સમાં પહેરતા હોય ને કે આ રિંગ પહેરશું તો આપણું આ કાર્ય થઈ જશે, કોઈ ગ્રહ શાંત થઈ જશે, એવી રીતે ઘણા યુઝ કરતા હોય, બરાબર. તો એવા અલગ અલગ ટાઈપ્સના રૂબી, સફાયર, પછી ડાયમંડ્સ, હીરા અને બધા રત્નોમાં આવે છે. પછી આવે છે, શું આવે છે, બુકમાં શું લખેલું છે, પરવાળો. તો પરવાળો એટલે કે આવો કલરનું હોય છે, રેડ કોરલ પણ કહેવાય છે. પછી છે હિંગુલ, હિંગળો લખેલું છે, હિંગળો એટલે કે હિંગુલ પણ કહી શકાય, એવું સ્ટોન હોય છે, અને પછી એવું પાવડર બનાવ્યું છે, બરાબર. પછી હા આવું હોય, નેચરલી આવું આવું આવા પ્રકારનું હોય છે, એ ધ્યાન રાખવાનું, હિંગળો. પછી છે હડતાલ કે હરિયાલ પણ કહી શકાય,
आवा येलो कलर नु होय छे, बराबर। पछी छे मणशील, आवु देखाय छे, आ पॉइजनस पत्थर छे। पछी छे पारो एटले के मर्क्यूरी, तो आ भले लिक्विड स्टेट मां छे आवु आपणे लागतुं हशे, पण आ आ अपकायमां जीवो नथी, आ पृथ्वीकायना जीवो छे। ध्यान राखवानुं, માત્ર એમનું શરીર એવું કોમળ છે કે આવી રીતે ફ્લો થઈ જાય। પછી આગળ છે સાત ધાતુઓ, આ સાત ધાતુઓમાં શું બતાવે છે, સોનું છે, એક તો ગોલ્ડ છે, પછી સિલ્વર આવશે, ત્રાંબુ આવશે, કલાઈ, સીસુ, જસત, લોઢું, આ અલગ અલગ પ્રકારના જે મેટલ્સ છે એ બધા પૃથ્વીકાયના જીવો છે। પછી પછી શું આવે છે, અરણેટો આવે છે, પલેવક, અરણેટો ને પલેવક, પલેવક ને અબરક, અબરક એટલે કે શું આવે છે, જે એક મિનિટ, એમના બધાના ફોટોસ છે, હા અહીંયા છે। અરણેટો એટલે કે જો આવો આવા પ્રકારનું પથ્થર પથ્થર ટાઈપનું હોય છે, બરાબર। પછી પલેવો, પલેવા કે પલેવક, આ સોફ્ટ સ્ટોન હોય છે। પછી ચબરક એટલે કે માઇકા ઇંગ્લિશમાં કહેવાય છે, આવા પ્રકારનું દેખાય છે। પછી તેજંતુરી માટી હોય છે, તો એનું એમાં એની વિશેષતા શું છે કે જ્યારે એને પછી તેજંતુરી માટી હોય ને, તો એને જો જે આયન હોય ને, આયન ને પછી પીગલાવી લેવાનું, પછી અમુક પ્રપોર્શનમાં જો એનામાં નાખવામાં આવે ને, જે પ્રોપર પ્રોસીજર ફોલો કરીને, તો પછી એ આયન પણ ગોલ્ડ બની જાય છે। તો એવી રીતે તેજંતુરી માટી છે તો એની વિશેષતા છે। પછી છે ખારો, ખારો એટલે કે જે ક્ષાર હોય છે, તે તો એમાં અલગ અલગ ક્ષાર એટલે કે સોલ્ટ આવે છે, સાજી ખાર આવે કે નવસાર, કે પછી પાપડિયાના ખાર ને જવ ખાર, એ બધું આવશે સોલ્ટ અલગ અલગ પ્રકારના, તો એ પણ બધા પૃથ્વીકાયના જીવો છે। પછી માટી, તો માટી પણ અનેક કલર્સ ની હોય છે, રેડ રેડ માટી, પાંચ કલર ની માટી હોય અલગ અલગ, કઈ કઈ હોય છે, પાંચ ની ઘણી હોય છે, કા બ્લેક હોય, વ્હાઈટ હોય, રેડ હોય, ભૂખરી હોય, યલો હોય, અલગ અલગ કલર્સ ની માટીઓ હોય છે, ચીકણી હોય, કોઈ ખરબચડી હોય, સોફ્ટ હોય, ક્લે હોય, બધું। પછી શું આવે છે, પથ્થરની અનેક જાતિઓ, પથ્થર એટલે કે સ્ટોન્સ હોય છે, અને માર્બલ પણ સ્ટોન છે, ગ્રેનાઇટ સ્ટોન છે, ઘણા અલગ અલગ પથ્થરો હોય છે ને, આરસ ને બધા અલગ અલગ કલરના ને અલગ અલગ શરીર વાળા હોય છે, તો આ બધા શું છે, ધ્યાન રાખવાનું કે બધું ઘણા બધા અસંખ્ય શરીરોનો જયારે સમૂહ બને છે ને, તો ત્યારે આપણને આવી માટી દેખાય, એટલા માટે આપણને ટ્રાય કરવાનું કે એના ઉપર આપણે પગની મૂકીએ, આવી તાજી ખોદેલી માટી ને હોય ને, તો ત્યાં પગની મૂકવાનું, બધો જીવોને એમને પણ પીડા થાય છે। પછી સોલ્ટ આવે છે, મીઠું, મીઠું આવી રીતે લુણ, અલગ અલગ પ્રકારના આવા સોલ્ટ હોય છે ને, સિંધવ હોય કે બીડ લવણ હોય, વડાઘરું, ઘસ્યું, કાચ લવણ, એ બધા સોલ્ટ અલગ અલગ કલર્સના ટેસ્ટના આવા હોય છે, તો એ બધા પૃથ્વીકાયના જીવો છે, બરાબર। આપણે આ સમજી લીધું, હવે નેક્સ્ટ શું આવશે, આગળ શું છે બુકમાં, અપકાયના જીવોનું છે, તો અપકાયના જીવોમાં શું છે, ભૂમિના પાણી, ભૂમિના પાણીમાં શું આવશે, કુવા, જે આ વેલનું પાણી છે એ વળી અલગ ટાઈપના આ હોય છે અપકાયના જીવો, એમના વર્ણગંધરસ સ્પર્શ અલગ હોય, બરાબર। એટલા માટે આપણે ટેસ્ટ, આપણને ફરક લાગે ને ટેસ્ટ, કુવાનું પાણીનું ટેસ્ટ હોય, કોઈક કોઈક અલગ, વાવનું અલગ હોય, વરસાદનું પાણીનું ટેસ્ટ અલગ હોય, તળાવનું અલગ હોય, ઓશનનું અલગ હોય, બધા પાણીનો ટેસ્ટ પણ અલગ હોય છે, કેમ, માત્ર ટેસ્ટ નહીં, વર્ણગંધરસ સ્પર્શ બધું અલગ હોય, એમને આપણે બોરિંગનું અલગ હોય, એટલા માટે ક્યારે આપણને ધ્યાન રાખવાનું કે મિક્સ નહીં કરવાનું, કારણ કે અપકાયના જીવો કેવા, કોઈ પણ જીવો કેવા હોય, કે એમને જ્યાં એમની ઉત્પત્તિ હોય ને, ઉત્પત્તિ ક્ષેત્રમાં, હવે એમની આ અપકાયના જીવોની ઉત્પત્તિ ક્ષેત્ર આ વેલ છે, આ પર્ટિક્યુલર વેલ છે, આ કુવો, તો અહીંયા એમને અહીંયા જ ફેવરેબલ કન્ડિશન લાગે જીવવા માટે, બરાબર। અને એમનું આયુષ્ય પણ ઉત્કૃષ્ટ જોયું ને, કેટલું આયુષ્ય છે ઉત્કૃષ્ટ, કેટલા બધા હજારો વર્ષનું છે, બાદર અપકાયનું કેટલું છે, 7000 યર્સનું છે, બરાબર। તો હવે
7000 આટલા લાંબા લાંબા એમનું આયુષ્ય કાર્ડ છે, તો ત્યાં જ એમને ફેવરેબલ લાગતું હોય, તો આપણે જો એમને એમને કાઢીને પછી બીજા કોઈ નદીમાં નાખીએ તો ત્યાં એમનું મૃત્યુ થઈ જાય. કારણ કે તેમને પછી તે ભલે પાણી જ છે, નદી પણ પાણી જ છે ને, પણ એમના માટે તે ફેવરેબલ નહીં હોય. કારણ કે નદીના પાણીના જીવો વળી અલગ વર્ણગંધ રસ સ્પર્શવાળા હોય, એમને અલગ કન્ડિશન્સ લાગે જીવવા માટે ફેવરેબલ. એટલા માટે અહીંયાથી ત્યાં બધું મિક્સિંગ ને કરવાનું નહીં. કોઈક હોટ સ્પ્રિંગ્સ હોય, કોઈ કોલ્ડ સ્પ્રિંગ્સ હોય, બધા અલગ હોય. આપણા જીવો, આ બધા જીવો છે યાદ રાખવાનું. તો કુવો હોય છે કે તળાવ હોય, વાવ હોય, બધા અલગ અલગ છે. ઓશન હોય, લેક્સ હોય, આવી રીતે કઈક હોય. પછી આકાશનું પાણી, તો આકાશનું પાણી વળી વરસાદ, તો આ પણ સચિત વરસાદ હોય. ક્યારેક અચિત વરસાદ પણ પડી શકે, પણ એ ધ્યાન રાખવાનું. તો આ બધા જીવો છે. પછી શું આવે છે, હરિતણું, એટલે કે લીલા ઘાસ ઉપર. એક મિનિટ, આ પછી લઈ જોઈ લઈએ. પેલા તો અહીંયા જો શું આવે છે, ઝાકળ. તો ઝાકળ બિંદુઓ હોય, ડ્યુ ડ્રોપ્સ હોય, પછી બરફ ને કરા હોય, બરફ એટલે કે આઈસ, પછી સ્નો હોય, બરાબર. આઈસ છે, બરાબર. આ હિલ સ્ટોન્સ છે, કરા છે. તો આ બધા અપકાયના જીવો છે. એવી રીતે નહીં વિચારો કે ખાલી પાણી એ જ અપકાય, આ બરફ એ પણ અપકાયના જીવો જ છે. આ એને અભક્ષ્ય કહેવાય છે, ધ્યાન રાખવાનું. ધુમ્મસ ને બધું, આ બધું આવશે. ધુમ્મસ એટલે કે જે ફોગ છે ને. હા, આ જો, આ છે હરિતણું, એટલે કે લીલા ઘાસ ઉપર ફૂટી નીકળતું આ પાણી. ગટેશન પ્રોસેસ કરીને એક હોય છે, તો એના કારણે એના શરીર, આ વનસ્પતિના શરીરમાં જે પાણી હોય ને, તો તે પછી બહાર આવી રીતે તેઓ એક્સપેલ કરતા હોય છે. એના એન્ડ્સ હોય ને, આવા એન્ડ્સ હોય છે, તો ત્યાંથી પછી એક્સપેલ કાઢી નાખતા હોય. તો એ પણ કેવું છે, સચિત અપકાયના જીવો છે આ હરિતણું, એમને કહેવાય છે. આ જો ધુમ્મસ, જે ફોગ છે ને, તો ક્યારે પણ ધુમ્મસ ને બધું થતું હોય ને, આપણે ગિરનાર કે પાલીતાણા ત્યાં જાત્રા કરતા હોઈએ, તો ત્યારે આપણે જોઈએ છે કેટલા બધા, પછી ગુરુ ભગવાન તો પછી જાત્રા નહીં કરે, જ્યાં હોય ત્યાં જ બેસીને, ત્યાં જ પગથિયા ઉપર બેસીને ત્યાં ભાવપૂર્વક ત્યાં ભાવ પૂજા કરી લે, અને પછી ત્યાંથી નીચે પછી ઉતરી જાય, અથવા તો ત્યાં જ વેઇટ કરે, હલન ચલન બિલકુલ નહીં કરે, ત્યાં મેડિટેશનમાં, કૌશક ધ્યાનમાં ત્યાં બેસી જાય, શારીરિક હલન ચલન બિલકુલ નહીં કરે, અને ત્યાં જ બેસી જાય સ્થિર થઈને. અને પછી આ ધુમ્મસ હટી જાય, થોડુંક તડકો આવે, ધુમ્મસ હટી જાય, અને પછી ત્યાંથી હલન ચલન એટલે આગળ જાત્રા કરવા માંડે, અથવા તો ઉતરી જાય જે પણ. તો એવી રીતે આપણને પણ એ જ કરવું યોગ્ય છે. ધુમ્મસ ને બધું હોય ને, તો ત્યારે પાલીતાણા કે ગિરનારની જાત્રા બિલકુલ નહીં કરવાની, એની અનુમોદના નહીં કરવાની. કેમ? કારણ કે આ ધુમ્મસ છે એ શું છે, એક જથ્થો છે. શેનું અપકાય? સચિત અપકાય, બાદર અપકાય જીવોનો ઘણો બધો એક જથ્થો છે. એમનો ઘણી જ બધી હિંસા થાય છે. જેમ પાણી, વરસાદ પડતો હોય તો વરસાદમાં પણ નાક પાડેલું છે ને આપણને, વરસાદમાં પણ અપકાય જીવોની હિંસા થાય છે ને, તેવી જ રીતે ધુમ્મસ પણ અપકાયના જીવો છે. ત્યાં પણ ઘણી હિંસા થાય છે, એટલા માટે અને ઉપરથી ત્યાં આપણે જાત્રા કરવા જઈએ, જે તીર્થ, આવા તીર્થ સ્થળો છે, મહાતીર્થો છે, તો ત્યાં કરેલા પાપો પછી ક્યાં, બીજે ક્યાં પણ જઈને ધોવાશે નહીં. ચીકણા પાપ કર્મો ત્યાં કરશું ને, હિંસા કરશું, તો ક્યાં જઈને ધોવાશે નહીં. એટલા માટે ત્યાં પછી જાત્રા નહીં કરાય, ત્યાં જ બેસીને સ્થિર રહેવું જરૂરી છે. નહીં તો ઉતરી જવાનું. દૂરથી જોયું કે અહીંયા તો અરે ઉપર ધુમ્મસ છે, તો જેટલું નહીં હોય ધુમ્મસ, ત્યાંથી ત્યાં સુધી, એ પોઈન્ટ સુધી જવાનું, ત્યાં વેટ કરી શકાય તો વેટ કરો કે ધુમ્મસ હટી જાય, નહીં તો ઉતરી જવાનું. એવું આપણને કરવાનું, એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા એક ક્વેશ્ચન છે કે બટ પીપલ ડુ યાત્રા ફ્રોમ 4 AM ઇન ધ મોર્નિંગ, તો એ પણ નહીં કરાય. આ શાસ્ત્ર વિરુદ્ધ છે. 4 વાગે 5 વાગે નહીં કરાય. ક્યારથી કરાય? સૂર્યોદય થાય, અથવા તો આપણી હાથની રેખાઓ, હાથ જોવાનું, આપણે હાથની હથેળી છે ને, હાથની હથેળી જોવાનું, એમાં રેખાઓ હોય ને, લાઇન્સ, એ આપણને પ્રોપરલી દેખાય ને, દેખાવા લાગે, એટલે આટલા પ્રમાણમાં સનલાઇટ આવી જ ગયેલી હોય તે દેખાય, તો ત્યારથી આપણે ઘરથી બહાર નીકળી શકાય. અને પછી આપણે પહોંચીએ ત્યાર સુધી સૂર્યોદય થઈ જાય ત્યાં, અને પછી આપણે જાત્રા કરી શકીએ. તો શું ત્યાં જીવોની આપણે જોઈ શકીએ ને. ઈરિયા સમિતિનું પાલન કરવું એ પણ શું છે, એ કરવું જરૂરી છે. ઈરિયા સમિતિ, બરાબર. આ જે શ્રાવક છે ને, શ્રાવકની માતા કોણ છે? જયણા છે. જયણા એ શ્રાવકની માતા છે.
એટલે કે આટલું ઇમ્પોર્ટન્ટ છે જેણા ફોલો કરવાનું, શ્રાવક માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે ઈર્યા સમિતિનું પાલન કરવાનું. એ પ્રભુની આજ્ઞા છે, એ આજ્ઞા ફોલો નહીં કરશું અને એમ જ જાત્રા માટે દોડ દોડ કરશું તો એ જીન આજ્ઞાની વિરુદ્ધ છે, તો એ જાત્રા પછી એ પાપ પ્રવૃત્તિમાં કાઉન્ટ થશે. હિંસાપૂર્વક જાત્રા કરવાથી કઈ આપણને કોઈ લાભ મળવાનું નથી. પછી સાત કરીને શું છઠ કરીને સાત જાત્રાઓ કરી તો એનું કઈ મીનિંગ નથી. જેના પૂર્વક જો આપણે કરશું, જેના આજ્ઞા ફોલો કર્યા પૂર્વક, એરિયા સમિતિ પૂર્વક જો આપણે પરફેક્ટ કરશું તો જ એક પણ કરેલી જાત્રા ફળી જશે, અનંત પુણ્ય પ્રાપ્ત થશે. પણ જેના ને આપણે નિગ્લેક્ટ કરી, ઈર્યા સમિતિ પાલન કર્યા વગર હિંસાપૂર્વક આપણે 4-5 વાગે દોડધામ કરીને જાત્રાઓ કરી, પાપ ઘણા બધા જીવોને કચડીને મારી નાખીને દોડ દોડ કરીને જાત્રા કરી, તો એ પાપ કર્મનું બંધ થશે. ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. અને પણ એ તીર્થ છે તો ત્યાં કરેલા પાપો ક્યાં નહીં ધોવાય, ક્યાં પણ જઈને ધોવાશે નહીં, એટલા માટે ધ્યાન રાખવાનું, બરાબર. પછી શું આગળ આવે છે, પૃથ્વી કાપકા જોઈ લીધું પછી જો અહીંયા જો આ શું છે, ગિરનાર તીર્થ છે આ, જો આ ધુમ્મસ છે. અપકાયના જીવોનું અસંખ્યતા પ્રમાણમાં જ્યારે એ ત્યાં રહેલા હોય ત્યારે આવું દેખાય આપણને, તો એવા હવે અહીંયા નથી ને, આટલા ભાગમાં નથી તો અહીંયા જઈ શકાય. પણ અહીંયા જો સહસાવન ને ત્યાં સહસાવન ને ત્યાં હોય છે તો ત્યાં સહસાવનમાં હોય ને તો ત્યાં નહીં જવાનું. એટલે જ્યાં હોય ને આવું તો ત્યાં નહીં જવાનું, એ ધ્યાન રાખવાનું. જે ફ્રીજ છે, ફ્રીજમાં પણ અપકાય જીવો રહેલા હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. શું દેખાય છે અહીંયા, જે પાણી છે ને આ તમસ્કાય જીવો છે. તમસ્કાય જીવો પણ અપકાયના જીવોનું જ સ્વરૂપ છે, તે બ્લેક વર્ણના હોય છે પણ આપણને દેખાતા નથી, કારણ કે એમના શરીરો નાનકડા હોય છે અને ડિસ્પર્સ્ડ હોય છે. તો તેઓ શું હોય છે, વરુણવર દ્વીપ છે, સોરી અરુણવર દ્વીપ છે ને, અહીંયા દેખાય છે ને અરુણવર દ્વીપ, તો ત્યાંથી આપ ઉછળતા હોય છે લાઈક અ ફાઉન્ટેન. ફાઉન્ટેન કેવી રીતે આવી રીતે મેકેનિકલી એ ફાઉન્ટેન બનીને, ફાઉન્ટેન બનાવતો મેકેનિકલ એક ક્રિયા પ્રક્રિયા હોય છે ને, કે આવી રીતે પ્રેશર કે ફોર્સના કારણે આવી રીતે પાણી પડતો હોય છે, આપણે જોયું છે ફાઉન્ટેનમાં. પણ આ એક નેચરલ પ્રક્રિયા છે, આ જે થાય છે ને, અને આ શાશ્વતી પ્રક્રિયા છે ને, કન્ટિન્યુઅસલી થતી જ હોય છે. આવી અરુણવર દ્વીપ ત્યાં નેચરલ ફાઉન્ટેન બન છે, બ્લેક કલરના પાણીનું, તમસ્કાય નામનું આ પાણી છે, આ પાણીનો જીવ, પાણીના જીવો, તો એ કન્ટિન્યુઅસલી ત્યાંથી ઉપર ઉછળતા હોય, ઉછળતા હોય બહારથી અને અંદર આવી રીતે પડતા હોય. ઉછળી ઉછળીને ક્યાં સુધી જાય છે, પાંચમો જે બ્રહ્મ દેવલોક છે ને, પાંચમા દેવલોક સુધી, જો અહીંયા પાંચમો દેવલોક છે ત્યાં સુધી ઉપર ઉછળે છે અને અહીંયા કૃષ્ણરાજી બનાવે છે, બ્લેક કલરનું એકદમ ડેન્સ બ્લેક. અહીંયા નવલોકાંતિક દેવો પણ અહીંયા જ રહેલા છે, તો ત્યાં ઉછળે છે આ, અને ઉછળીને પછી અહીંયા સુધી ઉછળે, પછી નીચે નીચે પડતા હોય, નીચે પડી પડીને ક્યાં પડે, મનુષ્ય લોક છે ને અઢીદ્વીપ, અહીંયા અહીંયા સુધી આપણે અહીંયા પણ આવીને પડે છે. એટલા જ માટે શું હોય છે, શું પાલન કરતા હોય છે સાધુ સાધ્વીજી ભગવંતો, કામલીકાલ, બરાબર. આ કામલીકાલ આ એક શું છે, અમુક કાળ છે જ્યાં સૂર્ય જે સનરેઝ છે ને એ નબળા પડી જાય છે કે સનસેટ થાય છે, ત્યારથી કામળીકાળ સ્ટાર્ટ થાય છે. એટલે કે બપોરનો સમય વીતી જાય પછી અમુક સમય બાદ ઇવનિંગના સમયમાં કામળીકાળ સ્ટાર્ટ થાય છે, અને બીજા દિવસના જ્યારે આ બપોર સ્ટાર્ટ નથી થતી ને ત્યાર સુધી કામળીકાળ અમુક સમય સુધી હોય છે, એટલે મોર્નિંગના અમુક સમય સુધી હોય છે, સનસેટ ટુ નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી હોય છે આ કામળીકાળ. એટલા માટે તે સમય સાધુ સાધ્વીજી કામળી ઓઢીને જ બહાર જતા હોય છે, કારણ કે તમસ્કાયના જીવો પડતા હોય છે, અપકાયના જીવો, એમની એમને રક્ષા કરવા માટે. બીજા પોષદાર્થી હોય ને, પોષદ કરતા હોય, તો તેઓ પણ આવી રીતે ગરમ શાલ ઓઢતા હોય ને શરીર ઉપર, તો એ માત્ર કઈ મહારાજ ને જ એપ્લિકેબલ થાય, કે કોઈ પોષદાર્થી કે સામાયિક કરનારા મનુષ્યો માટે જ આ એપ્લિકેબલ થાય એ નથી, આપણા બધા માટે થશે ને ઓબ્વિયસલી. આપણે પણ જયારે બહાર ફરતા હોઈએ તો ત્યારે આ જીવો પડતા હોય, અને આપણે એમ જ બહાર ફરતા હોઈએ તો આ જીવોની હિંસા આપણા કારણે થાય છે, બધું પાપ લાગશે, રોજનું રોજ આપણો પાપ લાગે છે આપણને, આપણે આ ધ્યાન નથી રાખતા. તો પાલીતાણામાં પણ જાત્રા કરીએ 4-5 વાગે, કામળી કાળ તો કઈ ફોલો કરીએ નહીં ને, શાલ ઓઢીને કોણ કરે છે જાત્રા, કરતા હોઈએ આપણે, નથી કરતા. એટલે ઘોર વિરાધના કરી રહ્યા છીએ, બરાબર. એટલા માટે સૂર્યોદય ની આસપાસ હોય ને ત્યારે જવાનું,
यात्रा माटे जिन वचन विरुद्ध बोलायो होय तो मिच्छामि दुक्कड़म सर्व मंगलम मंगलम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जैनम जैति शासनम प्रणाम।